આજે જન્માષ્ટમીનું પાવન પર્વ એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ. વહેલી સવારથી કૃષ્ણ ભક્તો મંદિરમાં દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે ત્યારે ગુજરાતના પ્રખ્યાત એવા ડાકોર, દ્વારકા અને શામળાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. મંગળા આરતી બાદ જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલખીના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. ભક્તો ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થયા છે. કોરોનાના કારણે ગયા વર્ષે જન્માષ્ટમીનો પર્વ સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો હતો ત્યારે આ વર્ષે કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ઉજવણી થઈ રહી છે. ડાકોર, દ્વારકા અને શામળાજી મંદિરમાં કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે ભક્તો હાલ તો દર્શન કરી રહ્યા છે, દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. તો દ્વારકા, ડાકોર, શામળાજી આ તમામ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. ભગવાનને આજે અલૌકિક શણગાર કરવામાં આવ્યો છે. વિશેષ પ્રકારે ભગવાનનો આજે શૃંગાર, જેના દર્શન માટે ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે. વહેલી સવારથી ભક્તો લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે. તો જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલખીના નાદ સાથે સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યા છે. ગયા વર્ષે કોરોના કાળની પરિસ્થિતિના કારણે તમામ મંદિરો બંધ હતા, પરંતુ આ વર્ષે ભક્તો માટે મંદિર ખુલ્યા છે અને ભગવાન ભક્તોને દર્શન આપી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણે પોતે વસાવેલી નગરી એટલે દ્વારકા, જ્યાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ભક્તો પહોંચી ગયા છે અને ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થઈ રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં ઉત્સાહ અને ઉલ્લાસનો માહોલ છે. કેવી છે દ્વારકામાં કૃષ્ણ જન્મના વધામણાની તૈયારી, અમે આપને ખાસ બતાવી રહ્યા છીએ. દ્વારકાધીશના મંદિરની 56 સીડીઓ ચડતી વખતે રસ્તામાં મંદિર આવે છે, બલરામજીનું, દાઉજીનું મંદિર, જ્યાં તુલાદાન કરવામાં આવતું હોય છે. અને આ મંદિરમાં અમારી પાછળ આપ જોઈ શકો છો કે આ દ્વારકાધીશ નથી, આ બલરામજી છે. લોકો તેમના દર્શન કરી અને અહીંયા જો તે તુલાદાન કરવા માંગતા હોય તો તુલાદાન કરી અને પછી દ્વારકાધીશના મંદિર તરફ આગળ વધતા હોય છે. આ મંદિર પરિસરમાં અહીંયા એક મોટી તુલા રાખવામાં આવી છે. ગણતરીની ઘડીઓ પહેલાં જ અહીંયા તુલા થઈ છે, જેમાં સવાસીર ઘી હોય, ચોખા હોય, અલગ અલગ વસ્તુઓની માનતા રાખવામાં આવે છે, સાકર હોય કે જે અહીંયા ચડાવવામાં આવે છે. અને પોતાના શરીરનું જે વજન હોય તેને બરાબર આ તમામ વસ્તુઓ હોય છે તે અહીંયા દાન કરવામાં આવતી હોય છે મંદિરમાં. આ તમામ જે વસ્તુઓ અહીંયા પડી છે તે પણ દાન કરેલી છે અને ભગવાનને ધરાવેલી છે. પરંતુ આ સાથે આ દાનનું શું મહત્વ છે તેના માટે મંદિરના જે પૂજારી છે તે અમારી સાથે જોડાયા છે. આપનું નામ શું છે? મારું નામ મિતેશભાઈ ઉપાધ્યાય. મિતેશભાઈ, તુલાદાનનું શું મહત્વ છે? અહીંયા લોકો કરાવવા માટે આવતા હોય છે, કેવી રીતે થાય છે તુલાદાન? અહીંયા બધા યાત્રિકો પોતાના શરીર માટે, શરીરના સુખાખાઈ માટે, નવગ્રહ દેવતાની શાંતિ માટે આ ભૂમિ ઉપર ભગવાન દ્વાપર યુગની અંદર રાણી સત્યભામા દ્વારા તોલાણા, ત્યારે રાણી સત્યભામા પાસે સેવંતક મળી હતો, એના પિતાજી પાસે, જેનું ગુણધર્મ હતો રોજ સવામણ સોનું ઉત્પન્ન કરતો હતો. એટલે સત્યભામા પાસે અઢળક સોનું હતું, ત્યારે ભગવાને આ ભૂમિ ઉપર લીલા રચાવી હતી. એટલે નારદજી મહારાજને કહ્યું કે તમે સત્યભામાને એને સુવર્ણનું અભિમાન દેવડાવો. ત્યારે નારદજી મહારાજે કીધું કે ભગવાન રાણી રૂકમણીજીનું હરણ કરીને લઈ આવ્યા છે અને પારિજાતક પુષ્પ પણ આપ્યું છે, છતાં પણ ભગવાન તમને પ્રેમ નથી કરતા. એવી રીતે સત્યભામાને ઘમંડ આવી ગયો કે મારા પાસે અઢળક સોનું હોવા છતાં ભગવાન મને પ્રેમ નથી કરતા, રાણી રૂકમણીજીને પ્રેમ કરે છે. ત્યારે નારદજીને સત્યભામા રાણીએ ઉપાય પૂછ્યો કે મારે ભગવાનને પામવા માટે, ભગવાનની પ્રતીતિ માટે મારે શું કરવું જોઈએ, ભગવાનના પ્રેમ માટે મારે શું કરવું જોઈએ. ત્યારે નારદજી મહારાજે ઉપાય બતાવ્યો કે આપણા પાસે અઢળક સોનું છે, તો દ્વાપર યુગમાં એક પ્રણામમાં જગતના નાથ બેઠા અને એક પ્રણામમાં જેટલું પણ સુવર્ણ હતું સુવર્ણ ધરી દીધું, પણ ભગવાન તોલાણા નહીં. કારણ કે ભગવાન ભાવના ભૂખા છે, નથી પ્રેમ, નથી ધનને દોલતના. એટલે માતા રૂક્ષ્મણીજીએ તુલસી પત્ર રાખી દીધું, ભગવાન તુલસીના પાંદડે તોલાણા. ત્યારથી શ્રીમદ ભાગવતના 10મા સ્કંદની અંદર કહેવામાં આવે છે કે જેને પણ મનુષ્ય દેહ ધારણ કર્યો છે, જાણતા અજાણતા આપણાથી કોઈ પણ પાપ દોષ થઈ જાય, નવગ્રહ દેવતાની શાંતિ માટે અને શરીરની સુખાકાઈ માટે આ ભૂમિ ઉપર અન્ન દ્વારા તુલાદાન દેવાનું મહત્વ છે. અન્ન દ્વારા તુલાદાન શું કામ? કારણ કે દુર્વાસા ઋષિની આ શ્રાપિત ભૂમિ છે, મરુભૂમિ છે, બંજર ભૂમિ છે. એટલે ભગવાનને બે પ્રકારના શ્રાપ મળેલા હતા કે આપણા પતિ પત્નીનો 12 વર્ષ સુધી વિયોગ, એટલે માતા રૂકમણી 2 કિલોમીટર દૂર છે અને ભગવાનનું મંદિર અહીં છે. એટલે આ ભૂમિ ઉપર અન્નની પેદાવાઈશ નથી, એટલે જેટલું સુવર્ણનું મહત્વ નથી
તેટલું અન્નનું મહત્વ છે એટલે અન્ન દ્વારા આ ભૂમિ ઉપર આવનાર યાત્રી પોતાના શરીર સુખાકાય માટે આપના સ્વકલ્યાણ અર્થે આ ભૂમિ ઉપર તુલાદાનનું મહત્વ બતાવવામાં આવ્યું છે. બોલ સુંદર આભાર આપનો. તો આ તુલાદાન છે જે અહીંયા કરવામાં આવે છે અને મંદિરની અંદર તમામ જે વ્યવસ્થાઓ છે તે કરી દેવામાં આવી છે અને આજે ખાસ જન્માષ્ટમીના પર્વ પર તુલાદાનનું ખૂબ વિશેષ મહત્વ છે જેથી એક પછી એક ભક્તો કે જેઓ દ્વારકાધીશ મંદિર તરફ જઈ રહ્યા છે પહેલાં અહીંયા બલરામજીના દર્શન કરે છે. તેમની ઈચ્છા હોય તો તેઓ તુલાદાન કરે છે અને ત્યારબાદ તેમના દર્શન કરવા માટે આગળ વધે છે. કેમેરા પર્સન જયમીન વ્યાસ સાથે જુહી પટેલ દ્વારકા.